નમસ્કાર મિત્રો, હું છું આરવ રિઝવાના. લોકસભા ની સ્વપ્નનું સ્વાગત છે. તો ચાલો જાણીએ મુખ્ય સમાચાર. વિજાવડી થી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજાવડી ગામે માધવ સેવા ટ્રસ્ટ આયોજિત શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આખરી હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો. વિજાવડી શ્રી આહિર સમાજની વાડીમાં 103 મું નેત્ર નિદાન કેમ્પ તારીખ 27/12/2022 ને મંગળવારના રોજ આખરો કેમ્પ યોજાયો હતો. આજના કેમ્પના મુખ્ય દાતા લાખાભાઈ ગોવિંદભાઈ લાડુમોરના શ્રદ્ધાંજલિ સ્વરૂપે હસ્તક ભૂપતભાઈ લાખાભાઈ લાડુમોર, નાથાભાઈ લાખાભાઈ લાડુમોર, પંચાભાઈ લાખાભાઈ લાડુમોર, અર્શીભાઈ લાખાભાઈ લાડુમોર, લાલજીભાઈ ભૂપતભાઈ લાડુમોર, યોગેશભાઈ નાથાભાઈ લાડુમોર દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં વિજાપડી ગામના તેમજ આજુબાજુ ગામડાઓના દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો અને આશરે 125 જેટલા દર્દીની તપાસ કરી હતી અને જે લોકોને મોતિયાના ઓપરેશન કરવાના હોય તે લોકોને આશરે 40 જેટલા લોકોને વિનામૂલ્યે શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલની ગાડીમાં રાજકોટ ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને આ સિવાય લેબોરેટરીની પણ સુવિધા રાખવામાં આવી હતી જેથી દર્દીને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે. કેમ્પમાં પ્રથમ દાતાશ્રી દ્વારા પ્રથમ ગઢ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક પછી એક દર્દીની તપાસ કરવામાં આવી હતી અને એ ઉપરાંત બધા દર્દીઓને ટ્રસ્ટીઓ દ્વારા બધાને બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને આ ઉપરાંત દર્દીઓને હોસ્પિટલમાં રાજકોટ ખાતે રહેવાની જમવાની શુદ્ધ ઘીનો શીરો, ચા, પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા, ધાબળો વગેરે વસ્તુ મફતમાં આપવામાં આવે છે અને વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ કેમ્પના ટ્રસ્ટીઓ એવા બટુકભાઈ મસરાણી, ભાવેશભાઈ લાડુમોર, અશોકભાઈ કાતરિયા, જયંતિભાઈ મિસ્ત્રી, વાલાભાઈ જોગરાના, ઝવેરભાઈ ઘોઘારી, બાલાભાઈ લાડુમોર, કિરીટભાઈ ત્રિવેદી, સુખાભાઈ કાતરિયા, વલ્લભભાઈ કાકરોતર, નથુભાઈ ઢાકેજા, પ્રવીણભાઈ વાંજા બધા ટ્રસ્ટીઓ દ્વારા આ કેમ્પમાં કાયમી સેવા આપી સફળ બનાવવામાં આવ્યો હતો. આગામી કેમ્પની જાણકારી માટે પતંજલિ સ્વદેશી કેન્દ્ર વિજાપડી ભાવેશભાઈ લાડુમોરનો સંપર્ક કરવો. તો જોતા રહો લોકસભાના ન્યૂઝ, ફરી મળશું નવા સમાચાર સાથે.